ઉપરના ગુરુ ભગવાનના આશીર્વાદ છે તો જ આપણે આ કરી શકીએ. બાકી આજે પણ હું ફરીથી સુરત કરેલું એ એક વાક્ય રિપીટ કરું છું. આપણા પોતાના ધંધાના કામે જો 2 કિલોમીટર કે 3 કિલોમીટર ચાલીને ઉઘરાણી કરવા જવી પડે તો પેલાની પાસે જઈને ઉઘરાણી પછી કરીએ ગલ્લા પાણી માંગ્યા. પછી વલસાડ પહોંચ્યા રાત્રિના 5 પ્રવચન દરમિયાન આ ગ્રુપ તૈયાર થયું ત્યારે 60 યુવાન હતા. આજે 140 યુવાન અવિરત પણે આ સેવા ચાલી રહી છે.
આ વિહાર ગ્રુપમાં અત્યારે 225 જેટલા યુવાનો આ વિહાર ગ્રુપમાં લાભ લઈ રહ્યા છે. એ એવા યુવાનો છે કે એમની ઓફિસ એમના માણસો ખોલે અને એ લોકો ઓફિસે 12 વાગે જાય. એવા યુવાનો સવારે 4 વાગે ઉઠી અને ગમે એટલો 10 કિલોમીટર 15 કિલોમીટર કે 20 કિલોમીટર નો યાર મોટા ભાગના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ છે, કરોડોપતિના નબીરાઓ છે. પણ આ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતની જે એમની સેવાનો લાભ મળ્યો છે, કદી પણ ઉપાશ્રય ન જાણનારા યુવાનો આ વિહારના હિસાબે પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતના સત્સંગમાં આવ્યા, એમના જીવનના પરિવર્તન થયા છે. કહેવાય છે, કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે, નસીબને દોષ નિરાજ જ્યાં ત્યાં આકરે છે. નથી ખોલવાની સૈયા, નથી ખોલવાની સૈયા, કતારો કંટકોની છે, સદા પુરુષાર્થ પ્રેમીને હંમેશા ફળ મળે છે. હા, વિહાર કરવો બહુ નાનેશ્વરની વાત નથી. સવારે 4 વાગે અને 5 વાગે એટલે ફોનની ઘંટડીઓ ચાલુ થઈ જાય. દિવસના 4-4, 5-5 વિહાર હોય. અમારા નવસારી વિહારમાં હું કેપ્ટન, બીજા બે વાઇસ કેપ્ટન મનીષભાઈ, દિનેશભાઈ અને બીજા 15 કેપ્ટન છે. કુલ 8 મહિનાની અંદર અમે 200 થી વધુ વિહારો કર્યા છે. 1300 થી વધુ ઉચ્ચ સાધુ સાધ્વી ભગવંતોના વિહાર થયા છે, તેમાં 375 જેટલા સાધુ ભગવંતો અને 850 જેટલા સાધ્વીજી ભગવંતો. કુલ 2235 કિલોમીટરનો વિહાર થયો છે. લગભગ 9 સ્થાનોથી લેવા ઇનકમિંગ બંને સેવા, સવારે 4 વાગે લેવા જવાનું હોય તો લેવા પણ જાય છે અને મૂકવા, એવા 9 સ્થળેથી અલગ અલગ જગ્યાએ વિહાર કરીએ છીએ. અને સાંજના વિહારની સ્થિતિ પણ અલગ છે, તે પણ સુંદર રીતે વિહાર થઈ રહ્યો છે. બીજું, આની અંદર 25 જેટલા પૂજ્ય આચાર્ય ભગવંતોના વિહાર થયા છે. 25 આચાર્ય ભગવંતો 8 મહિનાની અંદર. અને દરેક સંપ્રદાયના મહાસતી, સ્થાનકવાસી, પેરાપંથી, દરેક સાધુ સાધ્વી, દરેક ફિરકાના સાધુ સાધ્વી ભગવંતોના અમે આ વિહાર કરાવેલા છે. જ્યારથી સ્થાપનાથી ત્યારથી સમસ્ત જૈન સંઘ, ચારેય ફિરકાના અને અમારા સભ્યો પણ, સ્થાનકવાસી પણ છે, બીજા પણ સભ્યો આ ટીમમાં સેવા આપી રહ્યા છે. હું તમને એક જ દાખલો કહીશ. જ્યારે એક સાધ્વીજી ભગવંતનો વિહાર હતો અને અમારા મિત્રો ત્યાં એમને ગયા કે સાહેબ ચલો વિહાર કરવાનો છે, તો મારા સભ્યની જરૂર નથી, અમે જતા રહીશું. એટલે પહેલાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈઓ આવ્યા નથી, એટલું સાહેબ ટાઈમ થશે, લાવી જશે, ચિંતા નહીં કરો, રૂટિંગ પ્રમાણે આવશે. અને થોડી વાર પછી પહોંચ્યા એટલે પેલા મિતેશ જોગાની ટીમ છે, મિતેશ આવ્યો છે ભાઈ ઓબાના, મિતેશ ફોન આવ્યો કે સાધ્વીજી મારા સાહેબ ના મળે છે કે વિહારમાં સાથે આવવાની જરૂર નથી. મેં એમને કીધું આ ટીમ નવી ચૌદી છે, ગુરુદેવને તમે ના પાડશો, તમારા યુવાનો બીજી વાર વિહારમાં નહીં આવે, તમને સાથે લઈ જાઓ. અને વેરા પર જગા ટકા ગયા અને સાધ્વીજી માર સાહેબની વ્હીલ ચેર નું વ્હીલ એકદમ નીકળી ગયું, એકદમ વ્હીલ ચેર નું વ્હીલ નીકળી ગયું. અને આ યુવાનો સાથે હતા, સાધ્વીજી માર સાહેબની ચેર હાઈવેની સાઈડમાં કરાવી, બીજી ચેર અમને ફોન કર્યો, બીજી ચેર મંગાવી અને મારો એક હાલ ગામ સુધી આ વિહાર કરાવ્યો. એટલે આનાથી બહુ બધા લાભો છે. આ વિહાર સેવા કરવામાં પૂછ્યું, જ્યારે પણ મને ટેન્શન આવે સાહેબ, ખરેખર દિલથી કહું છું કે વિહાર એટલા બધા, હું કંઈ કામમાં હોઉં, બીજા કોઈ કાર્યક્રમમાં હોઉં, દિવ્યશભાઈ ભંગસામાં હોઉં, ગણેશભાઈ, તે પણ કેવી રીતે સેવ થશે. જ્યારે આંખો બંધ કરીને પૂછે કચ્છાધિપતિની યાદ કરીએ છીએ ત્યારે બધું જ કામ સરળ થઈ રહ્યા છે. ખરેખર વિહાર ગ્રુપના સભ્યો પણ દરેક પર એવા આશીર્વાદ વરસાયા છે કે એક પણ વિહાર માં ક્યાંય પણ કોઈ તકલીફ પડતી નથી. અને અમને 8 મહિનાની અંદર જે ટ્રાવેલિંગનો ખર્ચો છે એ સંપૂર્ણ ખર્ચો અમારા આપણા પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજય મહારાજના પરમ ગુરુ ભક્ત સુનિલભાઈ સિંહે સંપૂર્ણ 8 મહિનાનો ખર્ચો લીધો હતો. 24-25 હજાર રૂપિયા તેમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માગીએ છીએ. અને અમારી ટીમમાં ટોર્ચ, બેગ જે વગેરે વસ્તુઓ છે એનો લાભ અમારા ગ્રુપના સભ્યો જ લે છે. એ લોકો ના પાડે છે કે હેમેન્દ્રભાઈ ક્યાંયથી પણ પૈસા લેવાના નહીં, એ ખર્ચો બધો જ આપણે જ કરવાનો, આજે જે આવ્યા છીએ એ બધો ખર્ચો પણ અમે અમારા સભ્ય ટીમમાંથી કર્યો છે.
આ વિહાર ની અંદર દરેક ટીમના કેપ્ટનો અને સભ્ય મિત્રો જે સાથ સહકાર આપ્યો છે તેમનો હું ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને જ્યારે ગુરુદેવ ત્યાં હાજર હતા અને જે બે એક્સિડન્ટની ઘટના બની, કોઈ જબરદસ્ત ગરમ માહોલ નવસારીમાં થયો હતો, ત્યારે અમે પોલીસ ડીએસપી સરને મળવા ગયા હતા. હું અને અમારા નવસારીના એક મહેન્દ્રભાઈ 108 ઓબાલા મહેન્દ્રભાઈ એ પણ બહુ સભાસેટી છે અને તેઓ અમે સાથે ગયા હતા. ત્યારે ડીએસપી સર મહેન્દ્રભાઈ આ ગુજરાત સરકારનો જીઆર પહેલેથી આવેલો છે, તમે સુરક્ષા માગો એટલે અમે આપશો. અને સાહેબ ઓછામાં ઓછા 10 વિહારમાં અમે ગાડી સાથેની પોલીસ પ્રોડક્શન લીધેલું છે એ પણ અત્યારે હું નોંધા કરું છું. આ તકે જેના કદાચ આપણે ગુરુજી પણ બોલાવ્યું હોય તો ક્ષમા કરશો. જરા ચિંતા
અલગ પ્રભુ કે કરો મેં છોટી છોટી કોટી કોટી વંદન પરમ પૂજ્ય પંજાબ ભગવાન મહાબોધિ વિજય મહારાજ સાહેબ કે ચરણો મેં કોટી કોટી વંદન જ્યાં પધારે હુએ સમસ્ત બિહાર સેવા ગ્રુપ કે યુવાનો કો મેરા ભાવ ભરા પ્રણામ महाबोधि महाराज साहब सूरत में चातुर्मास विराजमान थे उनकी निशरा में हमारी जब पहली मीटिंग मिली तो साहेब जी ने हमें कहा था मुझे 900 युवान चाहिए और हमने एक ही दिन में 800 युवान दिए ये सूरत की मैं सूरत की धरती को गुरुदेव का अपरंपर आशीर्वाद था कि हमको 800 युवाओं का बिहार सेवा ग्रुप सीधा गुरु गोविंद के चरणों में अर्पित करने का अवसर मिला। गुरुदेव ने सुबह कहा था नए साल के भवन कीर्तन का पद बांधा और महावीर प्रभु हुए, लेकिन उन नए साल को जिसने नवकार मंत्र दिया था वो साधु भगवान तो कोई नहीं जानता है, लेकिन इस समय जिन शासन को विहार सेवा ग्रुप देकर परम पूज्य पंडित भगवान ने अपना नाम इतिहास में जरूर अजर अमर कर दिया है, आने वाली पीढ़ी उन्हें बच्चों को याद रखेगी। हमको सोते हुए सपने से जगाकर जागने की मजा क्या है उसकी अनुभूति परम पूज्य गुरुदेव ने करवाई, उसके लिए संपूर्ण बिहार सेवा ग्रुप की ओर से उनका कोटि कोटि अभिनंदन करता हूं। और आज जैसे गुरुदेव अभी वापिस कहा कि दो साधु हमारे परम पूज्य साधु भगवान काल धर्म जाए और तब हमारे 200 युवान बने उसमें नहीं, इस बार विश्वास दिलाता हूं मैं गुरुदेव को बिहार सेवा ग्रुप सूरत की ओर से कि अगले वर्ष के सम्मेलन में भारत के कम से कम 14 राज्यों से बिहार सेवा ग्रुप क्या आएगा, ये मेरा मेरे ग्रुप का गुरु भगवान के चरणों में वादा है। सूरत के बिहार सेवा ग्रुप में करीब 3 हमने विभाग बनाए थे, अहमदाबाद के लिए, मुंबई के लिए और मारवाड़ी नेशनल हाईवे के लिए, उसमें कुल मिलाकर हमने 286 बिहार किए, 3067 किलोमीटर का बिहार हुआ और करीब 2700 भगवंत का बिहार करने का हमको लाभ मिला। हमारे ग्रुप में कतारगाम के ग्रुप में एक ऐसा बिहार ग्रुप का सदस्य भी है जिसने उसके ग्रुप के 45 बिहार में से 23 बिहार उस अकेले ने किए, लगभग 23 बिहार उसने किया था। એક
આપની સાખીઓ તો એ સ્થળને યાદ કરીને બે યુવાનોને ઢોળાવ્યા અહીંયા સુધી તો હતું માટે આ રસ્તે જાઓ. ગોપીપુરાના એ એરિયામાં બધે જોયું, ગોગો ક્યાંય નહોતો. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ પોતાનો માનીતો પ્રિય ઉભો, તમારો દીકરો છૂટો પડી જાય અને તમને જે ફિલિંગ્સ થાય ને એના કરતાં પણ વધારે ફિલિંગ્સ આ અમારું જ્યારે પડી જાય ને ત્યારે થાય છે. એમને જાણકારોએ સમાચાર આપ્યા મારો ઉભો ક્યાં છે. એમણે કીધું કે તમને મળી જશે, પણ ત્યારે એક કૌને મળી જશે જાણકારી દીધી. દિવસો પસાર થયા, બારડોલી ગયા પ્રતિષ્ઠા માટે. ત્યાંથી ઈઆર કરી કરી કરીને તેઓ પાછા છેક બનાસકાંઠા તરફ ચાલ્યા ગયા. એક દિવસની વાત, અઠવાડિયાના યુવાનો મારા સાહેબને ઈઆર કરાવી સાહેબ સચિન તરફ જઈ ગયા. બોમ્બે તરફ સચિન નામનો ગામ છે, ત્યાં ઈઆર થાય છે. અને જતા રસ્તામાં એક રિક્ષાવાળો, રિક્ષાવાળાએ વિયાર સેવા ગ્રુપના મેમ્બરને ઊભો રાખ્યો. કેમ કે સાધુ સાધની સાથે ચાલતા હોય એટલે એને ખબર પડી આ જઈ ગયો. રિક્ષાવાળાએ કીધું, તમારા કોઈ મારા તો ઊભો પડી ગયો. બોલાય નહીં ચાલનારા મારા સાથે પૂછ્યું, તમારો કોઈનો ઊભો? તો તમારો મોબાઈલ પડી જાય ને એ જાહેરાત થાય, રાકેશભાઈ મોબાઈલ પડ્યો છે, તરત તમારો આમ ખિસ્સામાં આ જાય નહીં. મહેરબાની કરીને કોઈ ઉપાય નહીં કરશો, ઘણા કામ બાકી છે. અને એની સાથે એક
કામ ઘણા બાકી રહ્યા છે જળ બારડોલી સ્ટેશન બારડોલી સ્ટેશન માંથી જે પણ અને ગામ એમાંથી જેટલા પણ રિયા સેવા જેટલા યુવાનો બધા રહેલા છે તેઓ પોતાના સ્થાન પર ઉભા થઈ ગયા બારડોલી અને એમના જેટલા બંને ગ્રુપની અંદર
અમુક યુવાનો એવા છે જેમને અમે 108 તરીકે નામ આપ્યું છે અને જે તમે ગમે તેટલી વાર ફોન કરો ઓકે કેટલા વાગે ચાલો અને ઘણી વખત સામે થી કે ભાઈ બિયારનો ફોન નથી આવ્યો ક્યારે આવવાના છે જ્યારે પણ આવે ત્યારે અમને તમારે ચોક્કસ કહેજો આટલું કરતા કરતા અમે ઘણા આગળ આવ્યા છે મિત્રો આજે સંગઠનની ઘણી જરૂર છે જે આ સંગઠન બિહાર સેવા ગ્રુપ શરૂ થયું છે તે આપણે શાસન એકમ 21,000 વર્ષ સુધી ચાલવાનું છે પણ તેની અંદર એ શાસન આગળ પહોંચે તે વર્તમાન પેઢીની જરૂરત છે આપણે સંગઠિત થઈને જેટલું પણ આપણે કામ કરશું તો પરંપરા આગળ પહોંચશે અને આગળ ચાલુ રહેશે અને અને જે આજે જે આપણે નાટક થયું નાટક થયું તેમાં નાટકની અંદર ઉજવતી અને લીલી એ ટાઈમના કદાચ અસામાજિક તત્વ ગણાતો હોય તો હવે આપણી અંદર એની શક્તિ હોવી જોઈએ કે ન તો આપણામાંથી કોઈ એવા ઉજવતી અને લીલી પેદા થાય અને ન તો કોઈ દિવસ આપણે એવા તત્વોની સહાયતા લેવા જવું પડે એવું આપણી અંદર ન હોવું જોઈએ ધન્યવાદ ધન્યવાદ આપે સમય ઘણી મર્યાદા હોય છે બધા સમજી લેજો પણ એક નાનકડું તત્વ જો અમારી ખ્યાલ આવી જાય એ ગ્રુપ સફાઈ કે સફાઈ મારે પહેલા પહોંચી જવું છે આટલી ભાવના હતી અને જચ્છાથી પછી આ વિરાટ કરવાનો ચાન્સ મળી જાય એવી સુંદર રજા હતા મળી માંડવી કરોડ વાલિયા સંત રૂપાય આ બધા કામો હતી વિશે એકાએક પગલા કાઢો વાળવાથી એ નોંધે મળી ગયો અને
બિહારો ગામની કેવી નવી કેવી કંડારી શકાય આ મોટી જબરદસ્ત ખાસુટી આપણે આપણા સ્વાર્થ માટે દીકરીને કે આપણા શ્રમિકાને તૈયાર કરીને જૈન શાસન માટેનો સમર્પણનો ભાવ ઉભો કરી શકાય આ નાના નાના ગામમાંથી કેવી સુંદર મજાની એક વાત માટે પરંપરા હવે આગળના ગ્રુપ માટે ગયા વર્ષે એમને પ્રેરણા કરી પૂજ્ય શ્રીએ સાહિત્ય મોકલું અને નંદરબાર ખાતે વિહાર સેવા વૃત્તિ સ્થાપના થઈ એ નંદરબારના યુવાનો અહીંયા આગળ સવારે આવેલા હતા અહીંયા જો હાજર હોય તો તેઓ પોતાના સ્થાન પર ઉભા થાય છે નંદરબાર પધારે છે નંદરબારના
જીવન જે અંધકારમાં ડૂબી રહ્યું છે એ પાછું અજવાળા તરફ આવીને આત્માનો ગ્રુપનો રિકોર્ડ હજુ થઈ રહ્યો છે.
એક એવા સેન્ટર પર છે કે જ્યાં ગંગા કાવી સુમેરુ અને જેવા ત્રણ સેન્ટર ની વચ્ચે ભરૂચ ભરૂચથી દૂર 40 કિલોમીટર એમાં અમારા આંબોચરા ગ્રુપમાં 121 સભ્યો 21 છે ઘરો અમારા 22 છે બિહાર 122 સર્વ સાથે પ્રકલ્પનો થયેલ છે કુલ 22 ઘરમાં પણ અમારે જરૂરિયાત એવી એક સુંદર મજાની પુસ્તિકા જેમાં દરેકના કિલોમીટર
ઇમરજન્સી મોબાઈલ નંબર દરેકના કોઓર્ડિનેટર એરિયા વાઇઝ બધાના નામ આમાં આવ્યા છે. એ ખૂબ સુંદર મજાની મહેનત કરીને અમારા પંકજભાઈએ પણ આ પુસ્તિકા આપી છે. આપણે બધાથી અમે ખૂબ ખૂબ અનુમોદન કરીએ છીએ. પ્રણામ. હવે દરેક ગ્રુપના જ્યારે કેપ્ટનોની મીટિંગ થશે, વિહાર સેવા ગ્રુપ વડોદરા દ્વારા આજે નાની પુસ્તિકાનું જે નિર્માણ થયું છે, ખૂબ જ એની અંદર મહત્વની માહિતીઓ છે. એટલે દરેક વિહાર સેવા ગ્રુપને પણ ખાસ ભલામણ છે કે આ પુસ્તિકાની જોઈ અને આજુબાજુના આપણા જે વિસ્તારો છે એની પણ માહિતી દર્શાવતું આવું એક નાનું પુસ્તિકા પણ દરેક વિહાર સેવા ગ્રુપ પોતાની રીતે તૈયાર કરે, જેથી કરી અને ગુરુ ભગવંતોને આની અંદર ખૂબ આપણે માહિતી આપી શકીએ. હવે આગળ વધતા એક સેકન્ડ